ધોરણ સાત ગણિત પ્રકરણ સાત ત્રિકોણની એકરૂપતા. તો પહેલાં આપણે સ્વાધ્યાય 7.1 લઈએ. તેનો દાખલા નંબર 1 છે, નીચેના વિધાનો પૂરા કરો. પહેલું છે, બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો ખાલી જગ્યા. ધારો કે આ રીતના બે રેખાખંડ છે, એક આ રેખાખંડ છે અને બીજો રેખાખંડ. એકરૂપ થવું એટલે કે બંનેનું માપ સરખું થવું. તો જ્યારે એ બંનેની લંબાઈ જે છે એ સમાન થશે એલ, ત્યારે એ બે રેખાખંડો એકરૂપ કહેવાય. તો આ રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી એકરૂપ ત્યારે થશે જ્યારે તેની બંનેની લંબાઈ સરખી હોય. તો અહીંયા જવાબ આવશે, બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય. અને લંબાઈ આપણે ફૂટપટ્ટી વડે માપી શકીએ છીએ. એના પછી છે બી, બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70° છે તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. તો ધારો કે આ રીતે બે ખૂણા છે, આ એક ખૂણો છે આ બીજો ખૂણો. તો બંને એકરૂપ ક્યારે થશે? જ્યારે એનું જે આ ખૂણો છે એ સરખો થાય. ખૂણો માપવો હોય તો આપણે આ રીતે કોણ માપકથી માપી શકીએ. આ 0° ખૂણો, 10, 20, 30, આ 90° બરાબર. તો જ્યારે ખૂણાનું માપ સરખું થાય બંનેનું તો એ એકરૂપ કહેવાય. તો અહીંયા બે ખૂણા એકરૂપ છે. હવે એક ખૂણાનું માપ છે 70°, તો બીજા ખૂણાનું માપ કેટલું થશે? 70° થશે. તો બીજા ખૂણાનું માપ 70° થાય. પછી છે સી, જ્યારે આપણે ખૂણો એ બરાબર ખૂણો બી એમ લખીએ ત્યારે સાચો અર્થ ખાલી જગ્યા. તો બે ખૂણા બરાબર છે એનો મતલબ કે એનું માપ છે એ સમાન છે. ખૂણાના માપને લખાય માપ ખૂણો એ. તો માપ ખૂણો એ એટલે કે થશે, ધારો કે આ ખૂણો એ છે આ બી છે, તો માપ ખૂણો એ બરાબર લખાય 70°, માપ ખૂણો બી બરાબર લખાય 70°. ત્યારે એનો સાચો અર્થ એમ થાય છે કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી. ખૂણા સમાન હોય એનો મતલબ કે એનું માપ પણ સમાન હોય. એના પછી આપણે સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 2 લઈએ. એકરૂપ આકારના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો. તો રોજ તમે એકરૂપ આકાર એટલે કે જે એકદમ સરખા આકાર હોય એકબીજાના એ તમે ક્યાં જુઓ છો? બરાબર. તો પહેલું ઉદાહરણ હું તમને આપું છું. આ છે 2 રૂપિયાના સિક્કા. બરાબર. તો 2 રૂપિયાના સિક્કાનો જે આકાર છે બરાબર, બંને ગોળ છે અને એકદમ સરખો બરાબર એકબીજા ઉપર આવી જાય. પછી આપણે નોટ લઈએ. તો આ 502 નોટ લીધી બરાબર. તેનું માપ પણ સરખું છે બરાબર છે, પૂરેપૂરું આકાર પણ સરખો, બધું સરખું બરાબર. તો આ થયા એકરૂપના ઉદાહરણ. તો લખી લઈએ, બે ઉદાહરણ કીધા છે. તો પહેલું ઉદાહરણ 2 રૂપિયાના 2 સિક્કા, બંને એકરૂપ હોય છે. અને બીજું 500 રૂપિયાની 2 નોટો. તો 2 પૂછ્યા છે એટલે આપણે 2 આપ્યા, તો બંને એકરૂપ આકાર હોય છે. એના પછી આપણે લઈએ દાખલા નંબર 3. જો સંગતતા એબીસી સંગત એફઈડી માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એફઈડી છે તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગ લખો. બરાબર. તો અહીંયા ત્રિકોણ છે એબીસી અને ત્રિકોણ એફઈડી, તેની સંગતતા છે એબીસી સંગત એફઈડી એ એકરૂપ છે. એટલે કે આપણે આ રીતે લખીએ, ત્રિકોણ દોરીએ. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એફ ઈ ડી સંગતતા એકરૂપ છે એનો મતલબ શું થાય કે ખૂણા અનુરૂપ ખૂણા એકરૂપ છે અને બાજુઓ સમાન છે. એટલે કે એબી બાજુ એ સરખી થશે એફઈ જેટલી, એસી થશે એફડી અને બીસી થશે ઈડી બરાબર. પછી 3 ખૂણા, તો ખૂણો એ અને ખૂણો એફ સરખો થશે, ખૂણો બી અને ખૂણો ઈ સરખો થશે અને ખૂણો સી અને ખૂણો ડી સરખો થશે. તે જે રીતે ક્રમમાં આપ્યો, પહેલું એ છે તો અહીંયા પહેલું જોવાનું એફ, તો એ અને એફ સરખા થશે. બી છે ઈ છે તો બી અને ઈ સરખા થશે. સી છે ડી છે તો સી અને ડી સરખા થશે. તો બધા અનુરૂપ એકરૂપ ભાગ લખવાના છે. તો આપણે લખીએ, પહેલું ખૂણો એ એકરૂપ ખૂણો એફ,
એને બીજી રીતે લખવું તો માપ ખૂણો એ બરાબર માપ ખૂણો એફ, એ રીતે પણ લખાય. પછી બીજું આવશે ખૂણો બી એકરૂપ ખૂણો ઈ, ખૂણો બી એકરૂપ ખૂણો ઈ. અહીંયા ત્રણ ખૂણા અને ત્રણ બાજુ, એ રીતે કુલ છ આવશે. ત્રીજું આવશે ખૂણો સી બરાબર ખૂણો ડી, ખૂણો સી એકરૂપ ખૂણો ડી. હવે આપણે બાજુઓનું લખીએ, તો બાજુઓમાં આવશે, અમે રોમન અંકમાં લખ્યા છે પણ તમે એક બે ત્રણ ચાર પાંચ છ પણ લખી શકો છો. આ પહેલું, બીજું, ત્રીજું, આ ચોથું. તો રેખાખંડ એ બી એકરૂપ રેખાખંડ ઈ એફ, રેખાખંડ એ બી એકરૂપ. આપણે લાઇન્સ લેવાનો, હવે પહેલા બે બિંદુ લીધા હતા, બે બે રેખાખંડ ઈ એફ લખીએ કે એફ ઈ લખીએ, એક જ થયું. આપણે અહીંયા એફ ઈ લખીએ. પછી પાંચમું રેખાખંડ બી સી અને રેખાખંડ ઈ ડી, તો બીજું ત્રીજું અને બીજું ત્રીજું સામ. તો રેખાખંડ બી સી એકરૂપ રેખાખંડ ઈ ડી. અને છેલ્લું છઠ્ઠું એ અને સી, એફ અને ડી. તો રેખાખંડ એસી એસી એકરૂપ રેખાખંડ એફ ડી. તો અહીંયા આપણે બધા અનુરૂપ ભાગ લખી લીધા છે, એકરૂપ ભાગ. એના પછી આપણે લઈએ દાખલા નંબર ચાર. જો ત્રિકોણ ડીઈએફ એકરૂપ ત્રિકોણ બીસીએ હોય, ત્રિકોણ ડીઈએફના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ બીસીએના ભાગ લખો. તો અહીંયા બે ત્રિકોણ છે, એક છે ત્રિકોણ ડી ઈ એફ અને બીજો ત્રિકોણ છે બી સી એ, બરાબર. તો આ રીતે ક્રમમાં જ લખવાના. ડી ને અનુરૂપ ખૂણો બી, ઈ ને અનુરૂપ સી, એફ ને એકરૂપ એ, બરાબર. એ જ રીતે બાજુઓ. તો આપણે અનુરૂપ ભાગ લખવાના છે. તો પહેલું છે ખૂણો ઈ, આ બંને એકરૂપ છે. તો ખૂણા ઈને સંગત ખૂણો આવશે એકરૂપ ખૂણો ખૂણો સી. પછી રેખાખંડ ઈ એફ, તો આ રેખાખંડ ઈ એફ છે એને સંગત આવશે સી એ, બરાબર. બીજું ત્રીજું, બીજું ત્રીજું. તો રેખાખંડ ઈ એફ એકરૂપ રેખાખંડ સી એ. એના પછી છે ત્રીજું ખૂણો એફ, તો ખૂણો એફ છે એને સંગત આવશે ખૂણો એ. અહીંયા જોઈએ ત્રીજું બિંદુ અને અહીંયા પણ ત્રીજું, એફ અને એ. તો ખૂણો એફ એકરૂપ ખૂણો એ. અને ચોથું લઈએ તો રેખાખંડ ડીએફ, તો રેખાખંડ ડીએફ તો આવશે રેખાખંડ બી એમ. અહીંયા ડી પહેલું, એફ ત્રીજું, અહીંયા પહેલું અને ત્રીજું, તો બી એ ડીએફ બી એ. તો રેખાખંડ ડીએફ એકરૂપ રેખાખંડ બી એ.